બપોરની સેશન આપણે હવે શરૂ કરીએ છીએ. સવારે બે ભાગની અંદર સેશન હતી, એક ઉદઘાટન બેઠક અને પછીની સેશનમાં બે મુદ્દા વિશે વાત કરવાની હતી. એમાં એક મુદ્દો હતો વિદ્યાર્થીઓને વિચારતા કરવાની પ્રક્રિયા, અને બીજો મુદ્દો હતો જવાબદાર શિક્ષકની ભૂમિકા. એક વિદ્યાર્થીને લગતો મુદ્દો, એક શિક્ષકને મુદ્દો. વૈશાલીબેને સરસ આપણને મજા આવે એ રીતે તમને કોઈ પણ માણસને તમે વિચાર કરતો કરો એટલે એના મનમાં નવા નવા વિચારો આવ્યા જ કરે. આજે દુષ્કાળ એ છે કે શિક્ષકો પણ વિચારતા નથી, વિચારવામાં કંઈ ખર્ચ નથી થતો, કંઈ મહેનત નથી કરવી પડતી, કંઈ પ્લાનિંગ નથી કરવું પડતું, પણ નક્કી કરવું પડે કે મારે વિચારવું છે તો તમે વિચારી શકો. ઇટ ઇઝ લેસ ઇમ્પોર્ટન્ટ ધ સ્ટુડન્ટ્સ ધેન ટુ મેક ધેમ લર્ન. વિદ્યાર્થીઓને ભણાવવા એના કરતાં ભણતા કરવા એ આજના જમાનાની માંગ છે. મારે આજે બે ભાગમાં કામ કરવાનું છે. એક જે સવારે મુદ્દો બાકી રહ્યો એની શરૂઆતમાં વાત કરવી છે, જવાબદાર શિક્ષકની ભૂમિકા, અને પછી જૂથમાં આપણે બધાએ વહેંચી અને સાત જૂથની અંદર શિક્ષણનું ચિંતન કરી અને એનો એક એક નાનકડો પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે. તો હું મારી વાતની શરૂઆત કરું. મારી ઈચ્છા એક વાર્તા વાંચવાની પણ છે. મને એમ છે કે ટેડ શબ્દ તમે સાંભળ્યો છે ક્યાંય? ટેડ કોઈ સાંભળ્યું? ટેડ નામનો વૈશાલીબેને તો પરિચિત હશે. મને એવું લાગે છે કે જવાબદાર શિક્ષકની ભૂમિકા એ મારે વાત કરવી હોય ને તો ટેડની વાર્તા વાંચવી જ પડે. સમજી ગયા તમે? તો મને એમ લાગે છે કે થોડીક વાત કરીને વચ્ચે હું એ વાર્તાનું વાંચન કરીશ. હું મારી સાથે લેતો આવ્યો છું. કાલ રાત્રે હું જરાક બિઝી હતો એટલે મેં ફોન કરી અને માણસ મોકલી અને ચોપડી મંગાવી વાર્તા માટે થઈ, કારણ કે મને ખબર હતી કે એ વાર્તા એવી અસરકારક છે કે શિક્ષકને આ મુદ્દા માટે વાંચવી જ પડે. શિક્ષણના શાસ્ત્રો તો મિત્રો ઘણા લખાણા છે, ઘણા બધા. હરભાઈ ત્રિવેદી હોય કે મનુભાઈ પંચોળી કે નાનાભાઈ ભટ્ટ ને મેડમ મોન્ટેસરીથી માંડી અને બધા લોકોએ શિક્ષણના શાસ્ત્રો કેટલાય લખ્યા છે, એ બધા વાંચીએ છીએ આપણે. પણ મને એમ લાગ્યું કે મારે એ બધું વાંચવું એ તો દરેકને પોતપોતાને સમજવાની બાબત છે, પણ મારે આ મુદ્દાને, આ વિચાર વિષયને જો તમારી સામે મૂકવું હોય તો મારા અનુભવને આધારે અને હું જે સમજો છું એ સ્વરૂપમાં મારે તમારી સામે મૂકવો જોઈએ. હું એક શિક્ષક તરીકે 72ની સાલથી જોડાયેલો છું. કદાચ આમાં કેટલાય તો એટલી ઉંમરે નહીં હોય, 72માં જન્મ તારીખે નહીં હોય ઘણાની. 72ની સાલમાં હું શિક્ષકનું કામ મેં સંભાળ્યું 44 વર્ષ આજે મારા શિક્ષણ કાર્યના. એમાં અનેક અનુભવો છે. મને એમ કે એમાં હું થોડા અનુભવો શેર કરું ને તો પણ કામ થઈ જાય, પણ આપણે તાત્વિક દ્રષ્ટિએ આ વિષયને મૂલવો છે થોડો. હવે જવાબદાર શબ્દ જે છે ને, જવાબદાર એ રિસ્પોન્સિબલ, એ જરા ભારે લાગે શબ્દ. જવાબદાર એટલે શું એ પહેલું સમજવું જોઈએ આપણે. જવાબદાર શિક્ષકની ભૂમિકા, મેં તો વિચાર કર્યો ને, કીધું આમાં તો 8 દિવસનો વર્કશોપ થાય એવું છે. જવાબદાર શિક્ષકની ભૂમિકામાં તો 8 દિવસનો વર્કશોપ થાય, અનેક પ્રવૃત્તિઓ થઈ શકે એટલું મારા મગજમાં છે. હું 4-5 પાના તો લખી લેવો છું. તો આ જવાબદાર રિસ્પોન્સિબલ એટલે શું? સામાન્ય રીતે એવું બને છે કે જવાબદાર શબ્દ આવે ને એટલે ભાર આવે, એમાં ભાર આવે.
આપણે કોઈને કંઈક આ એક જવાબદારી તમને સોંપું છું એટલે આપણને ભાર આવે ને થોડો, હે આપણને ભાર આવી જાય. હું તમને શોપિંગ જઉં અજયભાઈને, આ એક મારી બેગ સાચવજો ને, એટલે અજયભાઈને ભાર આવી ગયો. તો અહીં છે ને આપણે એ ભાર વગરની જવાબદારી એની વાત કરવાની. ભાર શબ્દની છે ને જરા આપણે જવાબદારને આપણે એવા અર્થમાં ભારવાળું હોય ને એને જવાબદાર નહીં કહીએ, વેટ કહેશું, એને વેટ કહેશું. જવાબદાર ધારો કે માં છે એ છોકરાને ઉછેરવા માટે જવાબદાર છે, તો માને કંઈ દીકરાનો ભાર હોય છે નથી હોતો. એટલે અહીં જે જવાબદાર શબ્દના અર્થનું હું પ્રયોજન કરું છું એ ભાર વગરનો. એક નાનકડી છોકરી ડુંગર ચડતી હતી, 10-11 વર્ષની છોકરી, અને એની કાંખમાં 7-1 વર્ષનો 6-7 વર્ષનો છોકરો તેડેલો, હો, અને આમ વાંકી વળી ગયેલી, હો, આમ ડુંગર ચડતી હતી બિચારી, પરસેવો વળી ગયેલો. અને તો રવિશંકર મહારાજ એની બાજુમાંથી નીકળ્યા. તો રવિશંકર મહારાજને એમ થયું કે આવડી નાની છોકરી અને આવડા ભાઈને તેડીને જાય છે, આ તો કેટલું કેવું કહેવાય. એટલે એને કહે છે કે બેટા આવડા મોટા ભાઈને કેમ તેડ્યો છે, નીચે ઉતારી દે ને, ભાર નથી લાગતો. એટલે પેલી ગામડાની છોકરી વિચારી એ હસતા હસતા કંઈક લે ભાઈનો કંઈ ભાર હોય, શું કહેશે, લે ભાઈનો કંઈ ભાર હોય, ભાઈનો ભાર લાગતો નથી કારણ કે ભાઈ પ્રત્યે એને પ્રેમ છે. જે શિક્ષકને વિદ્યાર્થી ઉપર પ્રેમ હોય, શિક્ષણ ઉપર પ્રેમ હોય, એને જવાબદારીનો ભાર ના લાગે. ભાર કાઢી નાખવો હોય જવાબદારીનો, કેમ કાઢી શકાય? હું એક વાર્તા ઘણી વખત કહું છું અવારનવાર, કે એક રંગારો હતો ને કપડાં રંગવાનો ધંધો કરે, કપડાં રંગે, સરસ મજાની સાડીમાં ડિઝાઇન બનાવે, વેલ બુટ્ટાની જુદી જુદી જાતના કલર ચટકદાર, અને બહુ સરસ મજાનું કામ કરે. એમાં એણે સાડીઓ ટીંગાડેલી કેટલી, અને એમાં એક રાજાની સવારી નીકળી ત્યાંથી. તો રાજાની સવારી નીકળી તો રાજાએ જોયું તો એક સાડી ટીંગાતી હતી અદ્ભુત, એટલી રંગ એનો સરસ મજાની, એટલી સરસ મજાની ડિઝાઇન, અને આમ એવી આકર્ષક ને કે આમ જોતા વેચ આંખમાં વસી જાય. રાજાને ખુશ થઈ ગયા, રાજાને એમ થઈ ગયું કે આવી સાડી મારી રાણી માટે રંગાવું તો કેવું સારું. એટલે રાજાએ તો રંગારાને બોલાવીને કીધું કે ભાઈ આ સાડી તે બનાવી છે? તો કે હા મહારાજ, મેં સાડી બનાવી છે. તો કે તો આવી સાડી તું એક મારી રાણી માટે બનાવી દે ને, આ જ કલર, આ જ ડિઝાઇન, આવી જ સરસ થવી જોઈએ. ભલે મહારાજ, કે કેટલા દિવસમાં તૈયાર થઈ જશે? 8 દિવસમાં. 8 દિવસ પછી રાજા ફરી નીકળ્યા, જોયું તો સાડી ટીંગાતી હતી, એ જ રંગ, એ જ બુટ્ટાની ડિઝાઇન, એ જ બધું, એ જ સંકેલેલી કમ્પ્લીટ અપ ટુ ડેટ. હો, રાજા આવીને જોયું, પૂછ્યું રંગારાને કે સાડી તૈયાર થઈ ગઈ? મહારાજ, હા રે, આ સાડી રે, એવું કીધું. રાજાએ એમ જોયું, પણ રાજાએ જે પહેલી વખત સાડી જોઈ હતી અને એના મનની અંદર જે આમ સ્પાર્ક થયું હતું, ઝબકારો થયો હતો, એનું એક આમ એનું આકર્ષણ થયું હતું, એવું અત્યારે ન લાગ્યું રાજાને. તો રાજાએ શું કીધું કે ભાઈ આ સાડી મને પહેલાં જેવી નથી લાગતી. તો કે ના ના મહારાજ, કે એવો જ કલર, એ જ ડિઝાઇન, એટલી જ મહેનત, એટલો જ સમય લાગ્યો છે, એટલા જ વજનની સાડી છે, એ જ સાડી છે, જરાય ફેર નથી. મહારાજ, આપના ઓલામાં કંઈ હું કચાશ રાખું? પણ રાજાનું મન નથી માનતું. રાજા શું કહેશ ખબર છે? ના ભાઈ, મને પહેલી સાડી જેવી નથી લાગતી, આ તું મને એવી સાડી બનાવી દે. બહુ માગણી કરે છે એટલે ઓલો પેલો માણસ રંગારો કહે છે કે મહારાજ, એવી સાડી નહીં બને. રાજા કે કેમ ન બને, એવી સાડી તે જ બનાવી તે ન બને? તો રાજા ઓલો રંગારો એમ કહે છે કે ભાઈ, એ તો મારી પત્ની માટે બનાવેલી સાડી હતી, અને એમાં આ રંગની સાથે મારા દિલનો રંગ ભેળ્યો હતો, બીજે એ રંગ ભળી શકે નહીં. આ દિલનો રંગ જેમાં ભળે એનો ભાર લાગે નહીં, એ જવાબદારીની વાત છે. આજે દિલનો રંગ ભેળવવાનો છે આપણે, એમાં કંઈ કચાશ નહીં રાખે, જરાય નહીં, એમાં આપણને થાક પણ નહીં લાગે. હું હંમેશા શિક્ષકોને કહું છું કે 11 થી 5 સુધીનો સમય તમારો કંટાળાજનક અને ભારવાળો શું કામ બનાવો છો? આનંદમય બનાવો.
પાંચ ક્યારે વાગી જાય ખબર ન પડે. જો સારો, તમને ખબર હશે કે સારો શિક્ષક વર્ગમાં ભણાવતો હોય તો સમય ક્યારે પસાર થઈ જાય એ કોઈને ખબર પડે નહીં. અને જો કંટાળાજનક લાગે તો એ ભણાવતા ભણાવતા કંટાળી જાય, ઘડીએ ઘડીએ ઘડિયાળમાં જોવે અને એ આખા પાંચ વાગે ને ત્યાં તો એ થાકીને લોથપોથ થઈ જાય. અને જે શિક્ષક આનંદથી ભણાવે છે એને કોઈ દિવસ કંટાળાવતો નથી, એને થાક લાગતો નથી અને એનો સમય આનંદથી પસાર થાય છે. અને આવા શિક્ષકો જે પૂરી નિષ્ઠાથી, મને એવું લાગે છે કે આમાં જવાબદારીને બદલે નિષ્ઠા શબ્દ વધારે અનુકૂળ છે. આમાં શબ્દ વાપરો છે જવાબદારી, જવાબદાર શિક્ષકની ભૂમિકા. શિક્ષક તો જવાબદાર જ હોવો જોઈએ, જવાબદાર વગરનો શિક્ષક એને શિક્ષક કેવી રીતે કહેવાય? જવાબદાર એને કન્સર્ન એને નિષ્પદ હોવી જોઈએ કે મારે, હું જે ભણાવું છું, હું જે સમજું છું, હું મારે જે બાળકોનું ભવિષ્ય ગણવાનું છે. આ શિક્ષણ એ ચેતનાની ખેતી છે. આપણે કોઈ મશીન નથી ચલાવવાનું, આપણે કોઈ કારખાનું કે કોઈ ફેક્ટરી નથી ચલાવવાની. મશીન છે ને એ આપણે ચલાવતા હોય ને કારીગર, તો એ સાંજે બંધ કરીને જાય ને પછી મશીનને કંઈ ખોટું નથી લાગતું. મશીનને તમે બે હથોડા માર્યા હોય ને તો મશીનને માઠું નહીં લાગે. પણ એક છોકરાને જરાક વઢી લીધું હોય છે ને આપણે, તો એ છોકરાને રાતે ઊંઘ નહીં આવે, એ છોકરાને ઊંઘ નહીં આવે. હંમેશા સારા અને ખરાબ એની પસંદગીમાં ભેદરેખા પાતળી હોય છે, બહુ જ પાતળી હોય. આપણે, હું તો એવું કહું છું, બધા અમારે તો 850 શિક્ષકો સાથે અમે કામ કરી છે. પ્રેમની પરબ પ્રોજેક્ટનું નામ છે, 12 વર્ષથી અમે કામ કરી છે. અમે તો એક જ કહી છીએ કે કોઈને શીખવાડી શકાતું જ નથી. શિક્ષકે પોતે પોતાના જીવનનો આનંદ જો શોધવો હોય તો સાચા શિક્ષક બનવું પડશે. એ જ જીવનનું કર્તવ્ય છે. હું તમને આમ તો સામાન્ય અમસ્તો સવાલ પૂછું કે ભાઈ, ખેતી કામ કરતો હોય અને એને ખેતી ગમતી ન હોય તો એની ખેડ કેવી થઈ છે કહો મને, આલો એની ખોટ કોને જવાની? પોતાને. એક વેપારી હોય ને વેપારમાં જરાય ધ્યાન ન રાખે ને ગ્રાહકનું ધ્યાન ન રાખે તો એની ખોટ કોને જવાની? વેપારીને. એમ શિક્ષક ન ભણાવે અને ન કામ કરે અથવા તો એને કંટાળાજનક લાગતું હોય એનું, તો એની ખોટ કોને જવાની? શિક્ષકને જ જવાની છે. એટલે શિક્ષકોની અંદર જે નિષ્ઠા જે છે એ કોઈ ઉપદેશથી આવતી નથી, એની જવાબદારીનું ભાન એ ઉપદેશથી આવતું નથી. એને તો આપણે એને અંદર અન્ડરસ્ટેન્ડિંગ ઊભું કરવું પડે, સાચાનું ભાન કરાવવું પડે કે સાચું શું છે એનું ભાન કરાવવું પડે. આજે શિક્ષકો બહુ જ ઓછું વાંચે છે, બહુ જ ઓછું વાંચે છે. મારી વાત કરું તો મારી પોતાની લાઇબ્રેરીમાં 4000 પુસ્તકો છે મારા ઘરની લાઇબ્રેરીમાં, ઓછામાં ઓછા. હો, પછી બીજા આવતા હોય ને આપી દેતો હું, એ તો જુદા. પણ મારા પોતાની લાઇબ્રેરીની અંદર 4000-4500 પુસ્તકો મારે ઘેર છે. અને રોજ જ્યાં સુધી વાંચું નહીં ત્યાં સુધી હું સૂતો નથી, રોજ વાંચું છું. રોજ કંઈક બંધારણ થઈ જાય આપણને, આપણને રખડવાનું બંધારણ થઈ જાય, ફરવાનું બંધારણ થઈ જાય, તો વાંચવાનું બંધારણ કેમ ન થાય? બંધારણ કરવું પડે આપણે. એક વખત વાંચો, વાંચવાનો આનંદ જે છે એ તમે લૂંટો તો તમને ખબર પડશે. હું એવું કહું કે જે શિક્ષક વાંચતો નથી ને એ કોઈ દિવસ આ અર્થમાં જવાબદાર ન બની શકે. જવાબદાર એટલે એને સમજવું જોઈએ કે હું જે ધંધો લઈને બેઠો છું, જે શિક્ષક બન્યો છું બાય ચોઈસ, નોટ બાય કમ્પલ્સન. ફરજિયાતપણે કોઈ શિક્ષક બનવું નહીં, ચોઈસથી બનવું, પસંદગીથી બનવું. શિક્ષક બનવું હોય તો એ તમને ખબર છે, શિક્ષક આપણે ત્યાં શિક્ષકનું સ્ટેટસ ઓછું છે, થોડું ઓછું છે હજી. અને હમણાં એક મેં કિસ્સો વાંચ્યો હતો કોઈ અંકની અંદર કે જર્મનીની અંદર કોઈ શિક્ષકે કંઈક ગુનો કર્યો, કંઈક ટ્રાફિક રૂલ્સની અંદર એને કંઈક ફોલ્ટમાં આવી ગયો એને, તો પછી નિયમ પ્રમાણે એના ઉપર કેસ થાય ને પછી એને કોર્ટમાં જવાબ દેવા માટે હાજર રહેવું પડે. આ બધું જે થવું હોય તે થયું. અને પછી જ્યારે કોર્ટમાં એને ન્યાયાધીશ સામે ઊભો રાખવામાં આવ્યો તો શિક્ષકે પોતાની કેફિયત રજૂ કરી. એણે કીધું કે ભાઈ, મારે ભૂલ થઈ ગઈ, મારું ધ્યાન નહોતું અને મેં ટ્રાફિક રૂલ્સની અંદર મારાથી આટલું જરા ગડબડ થઈ ગઈ, મને એનો અફસોસ છે, પણ એનો દંડ કે જે કંઈ થાય એ ભરવા હું તૈયાર છું. કે એટલે ન્યાયાધીશે પૂછ્યું કે તમે શું કરો છો? તો કે આઈ એમ અ ટીચર. એણે એવું કીધું, હું શિક્ષક છું. એટલે ન્યાયાધીશ ઊભા થઈ ગયા કે ટીચર ઇઝ ઇન ધીસ કોર્ટ,
આપણી કોર્ટની અંદર આજે શિક્ષક તા તો બધા ઉભા થઈ ગયા આદર આપ્યો શિક્ષકને અને એનો દંડ પણ ન કર્યો અને ઉલટાનું એને એને માન આપી અને એને વિદાય કર્યા. આ શિક્ષકનો સ્ટેટસ છે. કારણ કે ત્યાં શિક્ષકો જે ભણાવે છે એ હું તો એવું કહું છું કે આજે પણ જે શિક્ષકો સાચા શિક્ષકો થાય છે એનું ગામમાં માન ખૂબ હશે, બધાથી વધારે છે, બધાથી વધારે. વિદ્યાર્થીઓ છે ને એ બાપ કરતાં પણ શિક્ષકનો વધારે માને છે. તમારા અખતરો કરજો. એના એના પપ્પા એમ કહે ને કે શિક્ષકે ખોટું ભણાવ્યું હોય ને અને પછી એના બાપા એમ કહે કે આમને નામ હોય તો કે ના તમને ન ખબર, મારા સાહેબે આમ કીધું છે. કેટલો વિશ્વાસ શિક્ષક ઉપર, તમે વિચાર કરો. હે, અને એ શિક્ષકની કેટલી મોટી જવાબદારી છે. કારણ કે એની સામે જે ઉછરતી પેઢી છે એનામાં અમાપ શક્તિ ભરેલી છે. એ શક્તિને પારખવી, એ શક્તિને પ્રોત્સાહિત કરવી, એ શક્તિને બહાર લાવવી. તમે શિક્ષક તરીકે એટલો વિચાર કરો કે એક માણસ એના જીવનની એક તક ચૂકી જાય તો એ આખી જિંદગી તકથી વંચિત રહી જાય. આપણે દાખલાઓ જોઈ જ છીએ ને, આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો કે થોમસ આલ્વા એડિશનના. તમે જુઓ એને સ્કૂલમાંથી કાઢી મૂકેલા બાળકો હતા. એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન બસમાં જતા હતા અને એને કોઈ બસના કંડક્ટરે પૈસા પાછા આપ્યા, ચેન્જ આપે ને, નોટ આપી હોય મોટી, પૈસા વધે પાછા આપે ને, એટલે એણે ગણ્યા તો કંઈ ભૂલ હતી. તો એણે કંડક્ટરને એમ કીધું કે ભાઈ આમાં તમારે મને પૈસા પાછા આપ્યા ને એમાં કંઈક ભૂલ લાગે છે. એટલે ઓલા કંડક્ટરે ફરીને ગણતરી કીધું, એમ કીધું કે એ મૂર્ખ, તને ખબર પડતી નથી, તને ગણિત જ આવડતું નથી, બે જાય તો મેં આપ્યું બધું બરાબર છે. હવે કંડક્ટરને ખબર નથી કે જેને હું ગણિત નથી આવડતું એમ કહ્યું દુનિયાનો મહાન વૈજ્ઞાનિક થવાનો છે, એને ખબર નથી. એમ આપણે જેની અવગણના કરી છે, જેને નગણ્ય ગણી છે, જેને અપમાનિત કરી છે, જેને આપણે કંઈ નથી એમ આપણે કરી છે, એ વિદ્યાર્થીનું આપણા હાથે ભવિષ્ય રૂંધીતું નથી જવાનું. આ જોવાની જવાબદારી શિક્ષકની છે. કદાચ એવું બને કે એ છોકરાને આપણે ન સમજી શકતા હોય, એવું પણ બને. એટલે શિક્ષક તરીકેની જવાબદારીમાં સૌથી પહેલું એ કે આપણી સામે બેઠેલો માણસ, વ્યક્તિ, બાળક એ મૂર્તિ છે ભગવાનની, અને એની બધી શક્તિને બહાર લાવવાની જવાબદારી મારી છે. આ વાત સમજવાની જરૂર છે આપણે. મને એવું લાગે છે કે હું વાત મારી અધૂરી મૂકી વચ્ચે, એની ભૂમિકા શું હોઈ શકે અથવા જવાબદાર શિક્ષકે બાળકોના વિકાસના કયા કયા તબક્કે શું કરવું જોઈએ, એનામાં ચરિત્ર નિર્માણ માટે શું કરવું જોઈએ, એ હું વાત પછી કરું. પણ આને ફૂલી એપ્રોપ્રિએટ હોય જવાબદાર શિક્ષક શું કરી શકે એની ટેડની વાર્તા 5-10 મિનિટની છે, એ હું વાંચન કરું. હું મોઢે કહું તો ચાલે, પણ મને એમ છે કે મોઢે કરતાં મૂળ શબ્દોમાં તમને વધારે મજા આવશે, તો એ હું વાંચું છું. અને પછી હું એનો બીજો ભાગ, જવાબદાર શિક્ષક શું કરવું જોઈએ, એ બીજો ભાગ હું પછી લઉં. માત્ર ધ્યાન દઈને જ સાંભળજો, અને એમાં ધ્યાન જેટલું હોય છે ને એટલો આનો સાચો આનંદ તમને મળશે. પરદેશની વાત છે. એક નિશાળમાં 5મા ધોરણનો વર્ગ શરૂ થવાને થોડી વાર હતી. બધા છોકરાઓને થોડીક ઇંતેજારી પણ હતી, કારણ કે આજે એમના વર્ગમાં નવા શિક્ષિકા બહેન આવવાના હતા. આપણો બધાનો અનુભવ હોય આવો. આ વર્ષથી જ એમની નવી નિમણૂક થઈ હતી. ભણીને આવ્યા પછી એમનો પણ નોકરીનો આ પ્રથમ દિવસ હતો. એમના માટે પણ આ નિશાળ અને આ વર્ગના બાળકો એટલા જ નવા હતા જેટલા તે પોતે બાળકો માટે નવા હતા. વર્ગ શરૂ થવાનો બેલ પડ્યો. 5મા ધોરણના છોકરાઓ આતુરતાપૂર્વક નવા શિક્ષકની રાહ જોવા લાગ્યા. એ જ વખતે ખૂબ પ્રતિભાશાળી એક સુંદર યુવતીએ વર્ગમાં પ્રવેશ કર્યો. એ હતા નવા શિક્ષિકા બહેન. એનું નામ હતું મિસિસ થોમ્સન. આવતા વેંત એણે ક્લાસના છોકરાઓનું અભિવાદન કર્યું. ત્યારબાદ સૌએ એકબીજાનો પરિચય આપ્યો. દરેક છોકરાએ ઉત્સાહપૂર્વક પોતાનું નામ સરનામું કહ્યું. પણ ત્રીજી હરોળમાં બેઠેલો એક છોકરો કંઈ પણ બોલ્યા વિના બેઠો રહ્યો. એ પોતાનો પરિચય આપવા, પોતાનું નામ કહેવા પણ આગળ ન આવ્યો. એનો દેખાવ સાવ લગર વગર હતો.
કંઈ કેટલાય દિવસથી નાયો ન હોય એવું લાગતું હતું. વાળ પણ વિખરાયેલા, કપડાં પર તો મરી જામી ગયેલી. એ કદાચ ગંધાતો પણ હશે, કારણ કે એની બાજુની બેઠક પર કોઈ બેસતું નહોતું અથવા બેસવા રાજી નહોતું. એને જોઈને શિક્ષકે બહેનને શૂક ચડી ગઈ, નાકનું ટેરું ચડાવી દીધું. ઔપચારિકતા પૂરતું એણે એનું નામ જાણી લીધું. એ છોકરાનું નામ હતું ટેડ. પરિચયનો સમય પૂરો થયા પછી શિક્ષકા બહેને દરેક વિદ્યાર્થીને કહ્યું કે બધાએ ખૂબ જ બધાને એ ખૂબ જ ચાહે છે, પણ સાચું જોતા તો એના મનમાં એકાદ ખૂણામાં ક્યાંક ટેડ પ્રત્યેનો તિરસ્કાર છુપાઈ અને બેસી રહ્યો હતો. એ વાતની એને જાણ હતી. ત્યાર પછી પાંચમા ધોરણના એક ક્લાસમાં ટેડ તો જાણે મશ્કરીનું પાત્ર બની ગયો. મિસિસ થોમ્સન એની મજાક ઉડાવવાનો એક પણ મોકો ચૂકતા નહીં. શરૂઆતમાં તો એ વર્ગની કસોટીમાં ટેડનું પેપર તપાસતા પણ ખરા, પણ એકાદ બે વખત ટેડના શૂન્ય માર્ક આવ્યા પછી એણે એક નવી રીત અપનાવી. ટેડના પેપરના પહેલા પાને સૌ પ્રથમ મિસિસ થોમ્સન એક મોટું લાલ મીંડું મૂકી દે પહેલા હો, અને નાપાસની નિશાની કરી નાખે, અને ત્યાર પછી એના પેપરમાં નજર નાખતા. આમે ટેડના અક્ષર એટલા બધા ગરબડિયા હતા કે ભાગ્યે જ કોઈ એને ઉકેલી શકે. પોતાને વારંવાર શૂન્ય માર્ક જ મળવા છતાં ટેડ તો જાણે આ બધી વસ્તુઓ પ્રત્યે કાંઈ બન્યું ન હોય એમ વર્તતો. કંઈ પણ પ્રત્યાઘાત આપ્યા વિના એ નીચું જોઈને બેસતો જ રહેતો. આખો ક્લાસ અને મિસિસ થોમ્સન પણ એના શૂન્ય માર્કની ઠેકડી ઉડાવતા ત્યારે તે પગના અંગૂઠાથી જમીનને ખોતરતો રહેતો. હવે એ નિશાળના કાયદા પ્રમાણે દરેક વર્ગ શિક્ષક કે શિક્ષિકાએ પોતાના દરેક વિદ્યાર્થીનો આગળના દરેક વર્ષનો રેકોર્ડ વાંચી જવો ફરજિયાત હતો. એક વખત પ્રિન્સિપાલે મિસિસ થોમ્સનને આ અંગે પૂછ્યું તો એમણે કહેલું કે ટેડ સિવાયના દરેક વિદ્યાર્થીનો રેકોર્ડ એમણે વાંચી લીધો છે. ટેડનો રેકોર્ડ પણ 70 વાંચવાની એમણે તાકીદ કરી. ત્યારે એક રવિવારે એમણે ટેડનો પાછળનો રેકોર્ડ હાથમાં લીધો. ટેડના પ્રથમ ધોરણના વર્ગ શિક્ષકે લખેલું કે ટેડ ખૂબ જ હસમુખો અને હોશિયાર છોકરો છે. એના અક્ષર બધા કરતાં સુંદર અને મોતીના દાણા જેવા થાય છે. આવો ઉત્સાહી, જીવંત અને વિવેકી છોકરો પ્રથમ કક્ષાના વર્ગમાં બીજો એક પણ નથી. એ કદાચ ભવિષ્યનો કોઈ ખૂબ તેજસ્વી સિતારો છે. આઈ વિશ ઓલ ધ બેસ્ટ ટુ હિમ. હું એને એક ઉજ્જવળ ભવિષ્યની અંતઃકરણની શુભેચ્છા પાઠવું છું. આ વાંચી અને મિસિસ થોમ્સનને નવાઈ લાગી, કારણ કે આજનો ટેડ તો આમાંથી એક શબ્દનો પણ મેળ ખાતો નહોતો. એણે આગળ વાંચવાનું શરૂ કર્યું. બીજા ધોરણની નોંધ વાંચી. બીજા ધોરણના વર્ગ શિક્ષકે નોંધ કરી હતી કે ટેડ અત્યંત હોશિયાર અને ચપળ છોકરો છે. વર્ગના દરેક વિદ્યાર્થીનો એ માનીતો છે, પણ પાછલા થોડાક દિવસથી તે થોડોક બેધ્યાન બની ગયો છે. એનું કારણ કદાચ એની માતાને છેલ્લા તબક્કાનું કેન્સર છે એ હોઈ શકે. સાંભળવાના આવ્યા મુજબ એના પિતા દારૂડિયા છે. એના ઘરની આવી પરિસ્થિતિની ખરાબ અસર ટેડ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ વાંચ્યા પછી મિસિસ થોમ્સનને એક આઘાત જેવી લાગણી થઈ. ત્રીજા ધોરણનો રેકોર્ડ વાંચ્યો. વર્ગ શિક્ષકની નોંધ હતી, માતાના મૃત્યુથી ટેડ ભાંગી પડ્યો છે. આટલો નાનો બાળક હંમેશા ઉદાસ બેઠો રહે છે. ક્યારેક એકલો કંઈક બબડતો હોય છે, ક્યારેક એની આંખોમાં આંસુ ભરેલા હોય છે. એ કંઈ બોલતો નથી, કોઈ સાથે હવે વાત પણ કરતો નથી. ભણવાના સનિષ્ઠ પ્રયાસો છતાં એ ભણવામાં ધ્યાન નથી આપી શકતો. જો કોઈ યોગ્ય પગલાં નહીં લેવાય તો એવું લાગે છે કે આ કુમળા માણસને આવા આઘાતમાંથી પાછું નહીં વાળી શકાય. આવા પીડાતા બાળક માટે પોતાનું વર્તન કેવું ખરાબ રહ્યું હતું. મિસિસ થોમ્સનને પોતાની જાત માટે જરા શરમ આવવા લાગી. આવો રેકોર્ડ વાંચ્યા પછી ચોથા ધોરણના વર્ગ શિક્ષકે લખ્યું હતું. અત્યારે ટેડ પાંચમાં હતો. ટેડ કોઈ જ બાબતમાં રસ લેતો નથી. એનું જીવનસત્વ જાણે હણાઈ ગયું છે. સાંભળવા મુજબ એના પિતા હવે ઘરે પણ નથી આવતા અને કોઈ બીજી સ્ત્રી સાથે રહે છે. ઘરડી દાદી જોડે રહેતો ટેડ રાત્રે મોડે સુધી દાદીને ઘરમાં મદદ કરવાને કારણે ક્યારેક ક્લાસમાં ઊંઘી પણ જાય છે. એને હવે એક પણ મિત્ર નથી. માત્ર જ એકલો એ ક્યારેક રડતો પણ હોય છે.
કોઈની સાથે એ વાત પણ નથી કરતો, પોતાના શરીર કે વાળની પણ દરકાર નથી રાખતો. ભગવાનને પ્રાર્થના કરું કે આ છોકરાને મદદ કરે. બસ આટલું વાંચતા જ મિસિસ થોમ્સન ચોધાર આંસુરે રડી પડ્યા. પહેલાં તો એને પોતાની જાત માટે શરમ આવી, પણ છેલ્લી નોંધ વાંચ્યા પછી તો એને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો. એક નાનકડા અને નિર્દોષ જીવને પોતે અજાણતા કેટલી ઈજા પહોંચાડી હતી. ટેડ મેલોકેલો હતો, લકર વગર હતો, ગંધાતો હતો, એ તો પોતે પણ જોયું. એ શું કામ એવો હતો એ જાણવાની કેમ કોશિશ ન કરી? આ 6 મહિનામાં એને કેમ આવું ન સૂજ્યું? એ ભણવામાં 0 માર્ક લાવતો હતો, એ મોટા લાલ મીંડાથી પોતે સાબિત કર્યું હતું, પણ એ છોકરો શું કામ નાપાસ થતો હતો એ જાણવાની ક્યારે ઈચ્છા કરી હતી? શું ખરેખર પોતે એક સાચા શિક્ષકને સાજે એવું કશું કર્યું હતું? જરાય નહીં. ઉલટાનું, એણે તો એક વખોડવાલાયક કૃત્ય કર્યું હતું. મિસિસ થોમ્સનને પોતાની જાત માટે ધિક્કારવાની લાગણી થઈ આવી. રવિવારનો બાકીનો દિવસ મિસિસ થોમ્સને રડવામાં કાઢ્યો. બીજે દિવસે સોમવાર, એ નિશાળમાં નાતાલની રજાઓ પડતા અગાઉનો છેલ્લો દિવસ હતો. એ દિવસે બધા બાળકો શિક્ષક માટે નાતાલની ભેટ લાવે એવો એ શ્રેષ્ઠ હતો. 5મા ધોરણના બાળકો પણ મિસિસ થોમ્સનને ભેટ આપવા માટે થનગની રહ્યા હતા. બેલ વાગ્યો. હળવા પગલે મિસિસ થોમ્સન ક્લાસમાં દાખલ થયા. આ 6 મહિનામાં પ્રથમવાર એણે ટેડ સામે જોઈ અને સ્મિત કર્યું. પણ ટેડ તો સ્થિત પ્રજ્ઞાની માફક કોઈ પણ હાવભાવ વિના જ બેઠો રહ્યો, હશો પણ નહીં. ભેટ આપવાનો સમય થયો. બાળકો એક પછી એક એમ પોતાની જગ્યાએથી ઊભા થઈને આવતા ગયા. મેરી ક્રિસમસ મિસિસ થોમ્સન એમ કહીને પોતાના હાથમાં રહેલ આકર્ષક રંગીન ચળકતા કાગળોથી વીંટળાયેલ બોક્સ મિસિસ થોમ્સનને ભેટ આપતા ગયા. આ બધા દરમિયાન ટેડ માથું ઝુકાવીને બેઠો. બધા વિદ્યાર્થીઓ પોતાની ભેટ આપી અને બેસી ગયા. ત્યાર પછી ધીમેથી ટેડ ઊભો થયો. એના હાથમાં કરિયાણાની દુકાનેથી આવેલી કથ્થાઈ કાગળની કોથળી હતી. ટેડે ડુચ્ચાની જેમ એ કોથળીને પોતાના હાથમાં પકડી હતી. થોડુંક ચાલ્યા પછી એ ખંચાયો. બધા છોકરાઓ એના હાથમાં ની ગંદી કોથળી જોઈ અને જોરથી હસવા લાગ્યા, એની મસ્કરી કરવા લાગ્યા. બંને હાથ વડે કોથળીને સજ્જડ રીતે પકડી અને ટેડ ઝડપથી મિસિસ થોમ્સન પાસે પહોંચ્યો. નીચ જોઈ એણે ખચકાતા એ આપવા માટે હાથ લંબાવ્યો. મારા વહાલા દીકરા, ભેટ આપવા બદલ તારો ખૂબ ખૂબ આભાર, એમ કહી અને મિસિસ થોમ્સને એના માથા પર પહેલીવાર સાચા દિલથી હાથ ફેર્યો. ટેડે પોતાની માતાના મૃત્યુ પછી કદાચ પ્રથમ વખત આવી સાચી લાગણીના સ્પર્શ અનુભવ્યો. એણે પહેલીવાર મિસિસ થોમ્સનની આંખમાં આંખ પરોવીને જોયું. મિસિસ થોમ્સનની આંખમાં પસ્તાવાના આંસુની ભીનાશ સ્પષ્ટ ઉભરી આવતી હતી. ટેડની આંખમાં પણ આવા સાચી લાગણીથી ભરેલા સ્પર્શ માટે આભારના 1000 શબ્દો અને 100 વાક્યો લખાઈ ગયા હતા. એને બોલી બતાવવાની કોઈ જરૂર નથી. એ પછી ઝડપથી આવી અને એ પોતાની જગ્યાએ જઈને બેસી ગયો. મિસિસ થોમ્સને એણે આપેલી કથ્થાએ કાગળની કોથળી ખોલી દરિયાને કાંઠેથી વીણેલા છીપલાનો એક કડંગો પાટલો બ્રેસલેટ એમાં હતો. ટેડ પોતે જાતે તૈયાર કરેલો. અમુક છીપલા તો એ દોરામાં પરોવતા તૂટી પણ ગયેલા. એની સાથે એક બીજી ભેટ હતી, એ પોણી વપરાઈ ગયેલી પરફ્યુમ સ્પ્રે અત્તરની એક નાનકડી બાટલી. આખો વર્ગ ભેટમાં અપાયેલી આવી ભંગાર વસ્તુઓને જોઈ અને જોરજોરથી હસવા લાગ્યો. પણ મિસિસ થોમ્સને બધાને ચૂપ કરી દીધા. ટેડ સામે જોઈને ખૂબ જ હાલ સાથે કહ્યું, ટેડ દીકરા, સાચું કહું, આટલી સરસ ભેટ મને ક્યારેય કોઈ આપી નથી. બીજા બધાએ તો મને સ્ટોર્સમાં તૈયાર કરેલી વસ્તુ આપી છે, પણ તે તો મારા માટેની ભેટ જાતે તૈયાર કરી છે, ખરું ને? એટલે તારો આભાર સૌથી વધારે માનું છું. બોલ, સાચું કહે, તે મારા માટેની આ ભેટ તારી જાતે છીપલા પરોવીને તૈયાર કર્યા છે ને? હકારમાં મસ્તક હલાવી ટેડ નીચું જોઈ ગયો. એ દિવસે બાકીના દરેક પીરિયડમાં મિસિસ થોમ્સને એ બ્રેસલેટ પહેરીને જ રાખ્યું. એ બ્રેસલેટ હાથમાં પહેરીને જ રાખ્યું. એ સાંજે એના ઘરના મુખ્ય દ્વાર નીચેથી એક પત્ર સરકીને અંદર આવ્યો. એમાં લખ્યું હતું, મારી માતાના મૃત્યુ પછી તમે પહેલી એવી વ્યક્તિ છો
જેણે મને સાચું હાલ કર્યું હોય. તમે સૌથી સારા ટીચર છો. લિખિત અંગ ટેડ વાંચી અને મિસિસ થોમ્સનની આંખમાં આંસુ આવી ગયા, પણ એમના દુખતા હૃદયને થોડીક શાતા વળી. બીજે દિવસે ટેડ નાહીને ક્લાસમાં આવ્યો. જો બીજે દિવસે ટેડ નાહીને ક્લાસમાં આવ્યો. એના વાળ પણ વ્યવસ્થિત રીતે ઓળેલા હતા. 6 મહિનામાં કદાચ પ્રથમ વખત એણે કપડાં પણ ધોયેલા પહેર્યા હતા. મિસિસ થોમ્સનથી આ ફેરફાર અજાણ્યો નહોતો. ત્યાર પછી તો જાણે પાનખરના ઠૂંઠા ઝાડને વસંત આવી. વસંતી વાયરો સ્પર્શી ગયો હોય એમ ટેડ ઝડપભેર ખીરવા લાગ્યો. મિસિસ થોમ્સન પણ એનું ખાસ ધ્યાન રાખતા. ટેડના વખાણ કરવાની એક પણ તક જતી ન કરતા. હવે ટેડ પણ એનો હકારાત્મક પ્રતિભાવ આપવા લાગ્યો. હવે 9 માસિક પરીક્ષામાં ટેડ વર્ગમાં 6ઠા નંબર આવ્યો અને 12 માસિક પરીક્ષામાં ક્લાસમાં સૌથી પ્રથમ. 12 માસમાં ક્લાસમાં સૌથી પ્રથમ. વર્ષ પૂરું થયું એટલે એક ક્લાસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ગોઠવાયો ત્યારે ટેડ ખૂબ જ રેડ્યો. મિસિસ થોમ્સન પણ એટલું જ રેડ્યા. એ વખતે ટેડ એમને સૌથી વહાલો અને મને તો વિદ્યાર્થી બની ચૂક્યો હતો. એક વર્ષ પછી ફરી એક વખત મિસિસ થોમ્સનને ટેડનો પત્ર મળ્યો. એમાં એણે લખ્યું હતું કે હજુ એના માટે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ અને ઉત્તમ ટીચર મિસિસ થોમ્સન જ છે અને જિંદગીમાં એ એમને ક્યારેય નહીં ભૂલી શકે. એ પછી સમય સરકતો ગયો. 6-7 વર્ષ પછી મિસિસ થોમ્સન આ ઘટનાને લગભગ ભૂલી જવા આવ્યા હતા. એવી વખતે ટેડનો પત્ર ફરી એક વખત આવ્યો. એણે લખ્યું હતું, મિસિસ થોમ્સન, તમે મારી જિંદગીમાં સૌથી આદરણીય અને શ્રેષ્ઠ વ્યક્તિ આજે પણ છો. દાદીના મરી ગયા પછી મજૂરી કરી અને ભણતા મેં આજે હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો છે. આજે હું સમગ્ર બોર્ડમાં 2 નંબરે પાસ થયો છું. આ બધું તમારા વહાલ અને કાળજીનું પરિણામ છે. હું હંમેશા તમારો ઋણી રહીશ. આંસુભરી આંખે મિસિસ થોમ્સન કાગળ સામે જોઈ રહ્યા. એ પછી 5 વર્ષ સુધી ટેડના કંઈ જ સમાચાર ન મળ્યા. બોર્ડની પરીક્ષા પછી એણે શું કર્યું એની પણ એને કંઈ ખબર નહોતી. એવામાં એક દિવસ એક સરસ પરબીડિયું એમના દ્વાર નીચે એમણે જોયું. આ વખતે તમે મારા જીવનના સૌથી આદરણીય વ્યક્તિ છો એ વાક્યથી વધારે વિગત નહોતી લખી. બસ હવે ટેડ એને જલ્દી મળવા આવશે એવું લખેલું હતું. લખ્યું હવે ટેડ તમને જલ્દી મળવા આવશે એવું લખેલું. પણ આ પત્રમાં ટેડની સહી બદલાઈ ગઈ હતી. પત્રના અંતે જ્યાં ટેડ એમ લખતો હતો ત્યાં ડૉક્ટર થિયોડોર એફ સ્ટોડેડ MD એમ લખેલું હતું. ડૉક્ટર થિયોડોર એફ સ્ટોડાર્ડ MD એમ લખેલું હતું. ટેડ ડૉક્ટર બની ગયો હતો. મિસિસ થોમ્સનની આંખમાંથી આંસુ ટપકતા હર્ષના આંસુથી ટેડની સહી ભીંજાઈ ગઈ. પત્ર મળ્યાના 2 દિવસ પછી સવારના 8 વાગ્યામાં મિસ્ટર થોમ્સનના ઘરની ડોરબેલ વાગી. ખોલીને જુએ છે તો સામે એક પરછંદ અને ફૂટડો યુવાન ઊભો હતો. એની જોડાજોડ એનો હાથ પકડીને એક રૂપાળી યુવતી ઊભી હતી. યુવાને પૂછ્યું, ઓળખો મને? મિસિસ થોમ્સન હજુ અવઢવમાં હતા, ઓળખી ન શક્યા. હું ટેડ અને આ મારી વાગ્દત્તા, એટલું કહી અને ટેડ મિસિસ થોમ્સનના પગમાં પડી ગયો. એક પરછંદ ડૉક્ટર ક્યાંય સુધી એમના પગ પકડીને રડતો રહ્યો અને મિસિસ થોમ્સનની હાલત પણ ક્યાં જુદી હતી. બંને કેટલી વાર સુધી રડ્યા પછી સ્વસ્થ થયા. 3 દિવસ પછી ટેડના લગ્ન હતા. એ પ્રસંગે મિસિસ થોમ્સનને હાજરી આપવાનું આમંત્રણ આપવા માટે એ આવ્યો હતો. એમની પાસે આવવાનું વચન લઈને ટેડ અને એની ભાવિ પત્નીએ વિદાય લીધી. એના 3 દિવસ પછી ચર્ચમાં ટેડના લગ્નની વિધિ શરૂ થઈ. રૂઢી અને રિવાજ મુજબ જે જગ્યાએ ટેડની માતાએ બેસવાનું હોય ત્યાં ટેડે મિસિસ થોમ્સનને અગ્રપૂર્વક બેસાડ્યા. માતાનું જ્યાં હતું બેઠક અહીંયા હો. એમના શરીર પરથી આવતી પરફ્યુમની સુગંધ ટેડ તરત ઓળખી ગયો. આ એ જ સ્પ્રે હતી જે પાણી વપરાયેલ બાટલી ટેડે 5મા ધોરણના નાતાલ વખતે એને ભેટ આપેલી હતી. ટેડે મિસિસ થોમ્સનને કહ્યું, મેમ, કદાચ તમને ખ્યાલ નહીં હોય પણ આ સ્પ્રેની પાણી બાટલી મારી માતાએ વાપરેલી, બાકીની પા બાટલી મેં તમને આપેલી. આજે એ સ્પ્રે છાંટી અને તમે ફક્ત મારી માતાની જગ્યા પર નથી બેઠા પણ મને લાગે છે કે સાક્ષાત મારી માતા તરીકે જ બધેરા છો.
અને બીજી એક વાત, તમારો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી, મને ડૂમો ભરાઈ આવે છે. ખરા દિલથી કહું છું, મિસિસ થોમ્સન, તમે જ એ વ્યક્તિ છો જેણે મારી જાત માટે આદર શીખવ્યો છે. મારામાં કંઈક સત્વ પડેલું છે એ દેખાડવા બદલ, હું કંઈ પણ કરી શકું છું એવો આત્મવિશ્વાસ મારામાં જગવા બદલ હું હંમેશા તમારો ઋણી બની ગયો છું. ટેડ આગળ ન બોલી શક્યો. ભૂતકાળની દારૂણ યાદો એની આંખમાંથી આંસુ રૂપે ટપકી રહી. ના બેટા, એવું નથી, મિસિસ થોમ્સન બોલ્યા. હકીકતમાં તો તે જ મને શીખવ્યું છે કે હું પણ કંઈક અદ્ભુત કરી શકું છું. તું મને મળ્યો એ પહેલાં હું નિશાળની પગારદાર માત્ર શિક્ષિકા હતી. કેમ ભણાવવું જોઈએ એ તું મને મળ્યો ને પછી જ મને સમજાયું. ચોપડાઓમાં રહેલા વિષયોની સાથે બીજું પણ કંઈક ભણાવવાની અને ભણાવવાની દ્રષ્ટિ તે મને આપી. એ માટે હું પણ તારી ઋણી બની ગઈ છું. મને એક શિક્ષકની સાથે એક માણસ પણ બનાવવા માટે તારું એ ઋણ હું ક્યારે ચૂકવી શકીશ? મિસિસ થોમ્સન આગળ કંઈ બોલી ન શક્યા. ટેડ એમના ચરણમાં નમી પડ્યો. મિસિસ થોમ્સનનો હાથ ટેડને આશીર્વાદ દેવા માટે લંબાયો. એ હાથમાં પેલું છીપલાનું બ્રેસલેટ પહેરેલું હતું. મને એવું લાગે છે કે જવાબદાર શિક્ષકની ભૂમિકા બધું આમાં આવી જાય છે. એક જવાબદાર શિક્ષક કોને કહેવાય બાળક માટે? હું વિચાર કરતાં કરતાં મને એમ લાગ્યું હું કંઈ પણ નહીં બોલું ને, આ એક વાર્તા ટેડની વાંચીશ ને એટલે મારે જે કહેવાનું છે એ બધું એમાં આવી જશે. આપણે વિદ્યાર્થીઓને પ્રેમ આપી શકીને આ જગતમાં કંઈ ખોટી નથી ગયું. દરેક વ્યક્તિને સારું ગમે છે, દરેક વ્યક્તિને. અને સારું તમે બતાવો ને એની કદર આજે પણ એટલી થાય છે જેટલી પહેલાં હતી. માત્ર ને માત્ર આપણે પોઝિટિવ આપણી જાતને એક 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 ઊંચા સ્તરે મૂકવાની જરૂર છે. હું એવું કહું છું, બહુ કામ કરવાની પણ જરૂર નથી, બહુ મહેનત કરવાની, બહુ તૂટી પડવાની એ કંઈ જરૂર નથી. તમે અંદરથી બદલાવો, અંદરથી બદલો તમારી જાતને. એક તમારી અમી નજર આખા વર્ગને બદલી નાખશે. કેટલાક શિક્ષક હોય તમે જોતા હશો કે વર્ગમાં આવે ને એટલે છોકરાઓ વાતો કરતા હોય તો બંધ ન થાય, તોફાન કરતા હોય તો બંધ ન થાય. એ શિક્ષકે કહેવું પડે કે બંધ થઈ જાઓ, અવાજ ન કરો, નહીં તો આમ કરીશ તેમ. આવું આપણે જોઈએ છીએ સામાન્ય રીતે, બરાબર. અને કેટલાક શિક્ષકો વર્ગમાં જેવા આવે ને એવા બધા શાંત થઈ જાય. મને એક કિસ્સો યાદ આવે છે. અલિયાબાડાની અંદર તમારે નજીક છે અહીંથી, ગૌરીભાઈ ભટ્ટ હતા. ગૌરીભાઈ ભટ્ટ પ્રિન્સિપાલ, ઘણા જૂના માણસોને ખબર હોય. તો એક એમનો એક કિસ્સો આપણે આમાં યાદ ટાંકવા જેવો છે એટલે હું ટાંકું. એક છોકરો એવો કે દરરોજ જામનગર પિક્ચર જોવા જતો રહે. એક વિદ્યાર્થી એવો કે પિક્ચર જોવા જતો રહ્યો કાયમ. ગૌરીભાઈને ખબર પડી, આટો મારવા રાત્રે નીકળ્યા છે હોસ્ટેલની અંદર. તો એણે જોયું કે એક પેલો એની પથારી ખાલી હતી. તો કોઈ છોકરાને પૂછ્યું કે ક્યાં ગયો છે? તો કે એ ખોટું તો કોઈ બોલે નહીં ગૌરીભાઈ. એટલે ગૌરીભાઈને કહે એ તો જામનગર ગયો છે પિક્ચર જોવા. ક્યારે આવશે? તો કે તો બહુ મોડો આવે. તો કે ક્યારે જાય છે? તો કે અવારનવાર જાય છે. કોઈ વિદ્યાર્થી જૂઠું ન બોલે, હું એની વાત જૂઠું. એટલે ગૌરીભાઈ તો શું કર્યું, એની પથારીમાં સૂઈ ગયા, ઊંઘી જ ગયા, રીતસર ઊંઘી ગયા. હો હાચા માણાને ઊંઘ ગમી આવી જાય હો પાછી. આજે બધું ખોટું ખોટું થાય છે ને એમાં જ આપણે ઊંઘ હરામ થાય છે. બાકી તો ઊંઘ તમને ઘસઘસાટ આવી જાય ગમી. તો ઓલો તો આવ્યો 1:30 વાગે પિક્ચર જોઈને, ગીત ગાતો ગાતો, લટાર મારતો મારતો. હો એને તો કંઈ ખબર ન હોય ને, એને એમ કહેવાય આપણે હમણાં જઈ એમાં જોયું તો કોક ઓઢીને હૂતેલું, એને એમાં કોક છોકરો બોકરો હૂતે એટલે આમ ચાદર કાઢી સીધી. તો ગૌરીભાઈની એમાં ગૌરીભાઈ હતા. ગૌરીભાઈ આંખો ચોડતા ચોડતા ઊભા થયા. ઓલો તો હેપ થઈ ગયો, પથ્થરની મૂર્તિ જેવો થઈ ગયો. ઓલો તો બોલે ન કે ચાલે. એટલે ગૌરીભાઈએ શું કીધું ખબર છે? બેટા આવી ગયો, સારું હો, સુઈ જા. તું ઘરે હો તો તારા મમ્મી ને પપ્પા કેટલી ચિંતા કરે, સુઈ જાઓ. ગૌરીભાઈ જતા રહ્યા, એટલું કહીને જતા રહ્યા. એ છોકરાએ જ્યાં સુધી ભણ્યો ત્યાં સુધી કોઈ દિવસ પિક્ચર જોવાનો.
જો આ જવાબદાર શિક્ષક તરીકે શું કરી શકાય? આમાં હું તમને હજારો દાખલાઓ આપું, હજારો દાખલાઓ આપું કે એક તમે છે ને તમારા મનથી તમે બાળકોને ચાહતા હોવા જોઈએ. મેડમ મોન્ટેસરીને કોઈએ પૂછેલું કે તમે કયા શાસ્ત્ર ભણો છો, કેટલા શાસ્ત્રો તમે વાંચ્યા, આટલું બધું બાળ કેળવણીનું કામ કરું છું, એટલે મેડમ મોન્ટેસરી તો મૂંઝી ગયા. એ કહે કે ના ભાઈ મને તો એવું કંઈ ખબર નથી શાસ્ત્ર પાસ્ત્ર, એણે બસ આઈ ઓનલી લવ માય ચાઇલ્ડ, હું મારા બાળકને ચાહું છું. મને એમ લાગે છે કે જે બાળકને ચાહતો હોય ને જે શિક્ષક, એને બીજા કોઈ નીતિ નિયમોની જરૂર નથી. આમાં બધું આવી જાય, બધું આવી જાય, પ્રેમની અંદર બધું આવી જાય. એક માત્ર પ્રેમ તમને બાળક માટે ઊભો થવો જોઈએ. અને મિત્રો, જીવનનો સાચું સુખ અને સાચો આનંદ આપણો આમાં સમાયેલો છે. મેં એવા કેટલાય શિક્ષકો આજની તારીખમાં મેં જોયા છે કે એને 30 વર્ષ નોકરી કરી હોય અને 35 વર્ષથી પેન્શન લેતા હોય. તમે જોયા છે શું કામ ખબર છે? શિક્ષકનું આયુષ બીજાના સરેરાશ આયુષ કરતાં વધારે છે હંમેશા. અને એનું કારણ એ છે કે એ બાળકોની સાથે રહે છે. બાળકોની સાથે રહેવાનો મોકો શિક્ષક સિવાય કોઈ મળતો નથી. આપણે બગીચામાં એક હારા ફૂલ જોઈને રાજી થતા હોય, સરસ વનરાજી જોઈને રાજી થતા હોય, તો આપણી પાસે જીવતી ફૂલવાડી જોઈને કેમ રાજી ન થાય? આપણે આપણો ધર્મ છે, આપણો ધર્મ છે. અને એ ધર્મ આપણને ગમવા માંડે એના માટે આપણે ગમાડવું પડે. પગાર ગૌણ છે, હું માનું છું પગાર મળવો જ જોઈએ બધાને, પગાર વિના ચાલે નહીં. સારામાં સારો હોવો જોઈએ, સારામાં સારું સ્ટેટસ હોવું જોઈએ. પણ આજે પણ તમે યાદ રાખજો કે જે તમે ખૂબ સારું ભણાવેલું હોય છે ને, જો તમે ટેડ શોધતા તમને આવડશે ને, તો એની માતા ગમે ત્યારે બની શકશો તમે. આ ટેડ બનતા આવડવું જોઈએ, આપણે શિક્ષિકા બનતા આવડવું જોઈએ, તો ટેડ તમને મળી જશે ગમે. આ પ્રેમની ભાષા છે. અને મને એમ લાગે છે કે જવાબદાર શિક્ષક એટલે પ્રેમાળ શિક્ષક. એને ભરપૂર પ્રેમ હોવો જોઈએ, હૃદયથી પ્રેમ હોવો જોઈએ. બાળકનો જે માણસ વિચાર, ચાર રીતે બાળકનો વિચાર કરવો જોઈએ. કારણ કે જો બાળક છે ને, આપણે સમય પાછો જોવાનો છે, બાળક કોઈ પણ બાળક હોય ને ભાઈ, એટલે શિક્ષક કોઈ પણ શિક્ષક હોય ને, એની 3 પ્રકારની ભૂમિકા છે. હવે તો શિક્ષકો ઘણી ભૂમિકા રાખે છે, પણ 3 પ્રકારની. એક ઘરની અંદર છે ને, એ માતા પિતા છે, કોઈના કાકા છે, કોઈનો ભાઈ છે, કોઈનો પતિ છે, એમ છે. સમાજની અંદર એ નાગરિક છે, સમાજની અંદર એ નાગરિક છે, અને નિશાળની અંદર એ શિક્ષક છે. હવે આ ત્રણેય ઠેકાણે એનો રંગ એક છે જુદો, એ આપણે જાતે તપાસી લેવાનો. સમજી ગયા તમે? ઘરે પોતાના બાળકને જેટલો પ્રેમ કરી શકે છે, એટલો એ સમાજના નાગરિક તરીકે કોઈ પણ બાળકને પ્રેમ કરી શકે છે, અને એટલો જ પ્રેમ એ નિશાળમાં પોતાના વિદ્યાર્થીને કરી શકે છે, તો એ શિક્ષક સાચો. બીજા કોઈને વાત નથી આપણે કરવી. પણ રવિશંકર મહારાજ ગીતા બોધવાણીની અંદર સ્વધર્મ કહે છે, સ્વધર્મ. આજે અર્જુનને કૃષ્ણ ભગવાને સમજાવ્યું ને સ્વધર્મ, સ્વધર્મ કયો કહે છે કે ભાઈ, તમે જે કર્મ કરતા હો એમાં સાચો આનંદ તમે મેળવો, અને તમારું કામ તમે હોંશથી કરો, અફસોસ નહીં કરો, એનો દુઃખી નહીં થાવ એના માટે, બસ તો એ તમારો સ્વધર્મ સાચો. એટલે આપણો સ્વધર્મ છે, શિક્ષક તરીકેનો આપણો સ્વધર્મ છે. રાજાજી છે ને, એનો છોકરો નિશાળમાં ભણતો હતો રાજાજીનો, તો એક દિવસ છોકરો નિશાળેથી પાછો આવ્યો કે કેમ પાછો આવ્યો, તો કે એમ કે દાદા હડતાલ પડી ગયા, તો હડતાલ છે. એટલે છોકરાને તો ખબર નહીં, દાદાને પૂછ્યું કે દાદા હડતાલ હોય તો કોઈ ન ભણાવે? ઓલા કે ના, હડતાલ હોય તો ન ભણાવે. હે છોકરો કે સારું, રમવાનું થઈ ગયું. એટલે એ તો રમતો આમ શેરીમાં ગયો, તો એક જગ્યાએ ગયો ને, તો એના શિક્ષક એને પોતાના બાળકને ભણાવતા હતા. તો નાના છોકરાને તો ખબર નહીં, એ તો દોડતો આવ્યો પાછો દાદાજીને પૂછ્યું, અને કે દાદાજી તમે કહેતા હો, કહેતા હતા ને કે હડતાલ હોય તો શિક્ષક ન ભણાવે, તો ઓલા અમારા સાહેબ તો ભણાવે છે. તો કે શિક્ષક નથી ભણાવતો, બાપ ભણાવે છે. એ શિક્ષક નથી ભણાવતો, એ બાપ ભણાવે. એટલે શિક્ષક નહીં બનો, બાપ બનો, માતા બનો, ભાઈ બનો. આ તમે બાળકના જેટલા નજીક એટલી એની ચેતનાની જાગૃતિ વધારે. આપણે આ દીવો પેટાવી છે ને, એમાં આપણે જો સળી આઘી રાખી ને દીવા સળીને, તો કોઈ દિવસ ચેતના ન પ્રગટે, એમાં એને અડાડવું પડે છે. એમ તમે વિદ્યાર્થીઓને સ્પર્શ કરો, સ્પર્શ નો અર્થ તમારા આંતરિક હૃદયનો સ્પર્શ થાય,
પ્રેમનો સ્પર્શ થાય. કેમ ઓલી થોમ્સન એમ કે બેટા તો બહુ સારો છો, અને બીજી દિવસથી કપડાં બદલાઈ જાય, માથું ઓળઈ જાય. જો આ કેટલું જાદુ છે, પ્રેમનું જાદુ છે આ. હે, અને હું એવું કહું છું કે દરેક શિક્ષક આવો પ્રેમાળ હોવો જોઈએ. આ જવાબદાર શિક્ષક છે. જેનામાં પ્રેમ નથી ને એ કોઈ દી જવાબદાર થઈ શકતો નથી. આપણે ઘર ઉપર પ્રેમ ન હોય તો ઘરની જવાબદારી આપણે લઈ શકી ન લઈ શકી. હે, વિદ્યાર્થીના ચારિત્રનું નિર્માણ કરવાનું છે, એ શીલવાન બને, એનામાં સર્જનાત્મકતા ક્રિએટિવિટી એ સારી થાય, એ દેશનો સારો નાગરિક બને, અને એનામાં સામાજિકતાનો વિકાસ થાય. અને સૌથી અગત્યની વાત કે એ સંવેદનશીલ બને, સેન્ટિમેન્ટાલિટી. દરેક માણસને આપણે તમે વાંચ્યું હોય છે કે કરુણ રસ બધાને ગમે છે, કારણ કે દરેક માણસ ઓછે વધતે અંતે સેન્ટિમેન્ટલ છે જ, લાગણીશીલતા તો છે જ. આપણને કોઈ કે બાગબા પિક્ચર બહુ સરસ છે, હો બાગબા, અમિતાભ બચ્ચન અને હેમા માલિનીનું પિક્ચર અદ્ભુત છે, તો આપણે પૂછીએ કે કેમ અદ્ભુત, કેમ પુસ્તક છે એ ભાઈ, પિક્ચર છે? તો કે ભાઈ એ તો તમે જુઓ તો ખરા, આંખમાં આંસુ આવી જાય, રોઈ પડો તમે. એટલે આપણે ટિકિટ લઈ 20 રૂપિયાની કે 50 રૂપિયાની રોવા માટે જઈ. ઓર કોઈ એમ કે બહુ કરું પિક્ચર છે, જોવા જઈએ છીએ ને આપણે, શું કામ જઈ? રોવા માટે જઈ, પૈસા ખર્ચીને રોવા જઈ, કારણ કે કરુણ ભાવ આપણામાં, કરુણા છે, એ કરુણા દરેકમાં હોવી જોઈએ. આ સેન્ટિમેન્ટલ માણસ છે ને, સંવેદનશીલ હોવો જોઈએ. આ સરસ વાત ન કરી કે પેલી કીડી નાનાલાલની, આપણે પલાણ સાહેબે વાત કરી ને, હે, કે કીડી પગમાં આવી ગઈ તો કેટલા રોવા માંડ્યા, અફસોસ કરવા માંડ્યા. હે, બંગાળની અંદર એક શશિભૂષણ ચટ્ટોપાધ્યાય એક વકીલ થઈ ગયા મોટા, શશિભૂષણ ચટ્ટોપાધ્યાયનું નામ, વકીલ થઈ ગયા, બહુ મોટા વકીલ બંગાળની અંદર. તો એ ઘરે કામ કરતા હતા, એમાં બપોરે ધોમ તડકો ઉનાળાનો, વૈશાખ મહિનાનો ખરેખર, અને એને કંઈક એના વેવીનું ઘર એ જ ગામમાં, અને એને કંઈક અગત્યના કાગળો દેવાના હતા. તો આ પોતે કાગળો લઈ, શશિભૂષણ ચટ્ટોપાધ્યાય પોતે, હો, કાગળો લઈ અને ઘરે નોકર ચાકર બધા હતા, હો, પોતે ગયા ધોમ ધરકર તાપમાં, કમળ ખકડાયું, ઉગાડ્યું કમળ, વેવાઈએ જોયું તો નવાઈ લાગી, ઓહો તમે આવ્યા અત્યારે આવા તડકામાં, તો કા કાગળ તમને પહોંચાડવા નતા એટલે હું તમને દેવા આવ્યો. તો કે પણ તમે આમાં તમારે આવવાની શું જરૂર હતી, તમે નોકરને નોકલે આવા તડકામાં તમારા ભાઈ? તો કે એ તો મને ખબર હતી, પણ તડકો એટલો બધો હતો ને કે નોકરને મોકલતા જીવ ન આવેલો, નોકરને મોકલતા. તો સેન્ટિમેન્ટાલિટી, લાગણીશીલતા, સંવેદનશીલતા, સંવેદનશીલતા માણસના રોમ રમની અંદર પ્રસરી જવી જોઈએ. અને આ સંવેદનાનું આરોપણ આપણે બાળકમાં કરવાનું છે. એ નાનપણથી પક્ષીને પ્રેમ કરતો થાય, એને ખબર પડે કે આ કીડીમાં જીવ છે ને મારામાં જીવ છે, આ બળદમાં જીવ છે ને મારામાં. આ સંવેદનશીલતાનો વિકાસ એ શિક્ષકની ફરજ પહેલી છે, એના માટે પહેલો જવાબદાર છે. પોતે કઈ રીતે કરે છે? પોતે ઝાડવાને પાણી પાતો હોય છે, તો વિદ્યાર્થી પાણી પાવાનો જ છે. પોતે પક્ષીને ચણ નાખતો હોય છે, તો વિદ્યાર્થી ચણ નાખવાનો જ છે. આ સંવેદનશીલતાનો વિકાસ એમાં થાય છે. એનામાં ચારિત્રનો વિકાસ કેમ થઈ શકે, એનામાં નાગરિકતાનો વિકાસ કેમ થઈ શકે, એ બધાની વાત આપણે કરવામાં બહુ વાર લાગે એવું છે. અને મારે સમય હવે થઈ ગયો છે, એટલે હું માત્ર, હા, એક ઈશ્વરભાઈ પરમારે શિક્ષણના સિતારા નામના 2-3 પુસ્તકો લખ્યા છે, તમારા જામનગરના જ છે, એમાં શિક્ષકોના ચરિત્ર વાંચો. પછી આધુનિક ઋષિઓ એવો એક મતિભાઈ પટેલે સંપાદન કરેલું છે, એમાં પણ કેટલાય શિક્ષક. અને મારે બધાને આ શિક્ષક મિત્રોને એક ખાસ ભલામણ કરવી છે કે મૂળશંકરભાઈ ભટ્ટનું એક પુસ્તક શિક્ષકની નિષ્ઠા અને દૃષ્ટિ, મારી સાથે લાવ્યો જ છું, અહીં નથી ત્યાં મારે પડ્યું છે, પણ શિક્ષકની નિષ્ઠા અને દૃષ્ટિ બધાએ વાંચું, અદ્ભુત પુસ્તક છે. શિક્ષક હું એમાં માનું, તમે સુધી બીએડ કર્યું હોય તો ભલે, એમએડ કર્યું હોય તો ભલે, પીએચડી કર્યું તો ભલે, શિક્ષકને નિષ્ઠા અને દ્રષ્ટિ ન વાંચે ત્યાં સુધી શિક્ષક અધૂરો. લોકભારતીમાં જ છે પ્રકાશન એનું, અને બધાએ લઈને ખાસ વાંચવું. શિક્ષક કેવો હોવો જોઈએ એનું એમાં અદ્ભુત વાત છે. બસ, તો મારો વિષય એવો હતો કે એમાં મારે તમારી સાથે વાતો જ કરવાની હતી. અને એક જવાબદાર શિક્ષકની ભૂમિકા, એ કેમ વિદ્યાર્થીના જીવનમાં કંઈક નવો રંગ લાવી શકે એ એણે ભજવવાની છે. આપણે અપેક્ષા રાખી
કે આપણે અહીં આજે જે શિક્ષક મિત્રો આવ્યા છે એ થોડા વધારે સુપિરિયર થવાનો પ્રયત્ન કરે, પોતાની જાતે જ મહાન થઈ શકાય છે, આપણને કોઈ મહાન બનાવી શકતું નથી. એટલે આપણે પોતે જ આપણી ઊંચાઈ એટલી બધી વધારી દેવી કે આપણને પોતાને જ એનું ગૌરવ થાય. હંમેશા ગૌરવ જાતે મેળવવું પડે છે અને ઊંચા જાતે થવું પડે છે. એટલે તમે સૌ એવા શિક્ષક બનો એવી તમને સૌને હું હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું. ધન્યવાદ. ટાઈમનો બચાવ થાય અને કોઈ વરસાદી વાતાવરણને કારણે કોઈને મોડું ન થાય એટલે આપણે હવે પછીની જે બેઠક કરવાની છે સેશન એ આપણે કન્ટિન્યુ અત્યારે રાખી છીએ. મેં તમને સવારે શરૂઆતમાં કીધું હતું કે આપણે ત્યાં એક બોલે અને બધા સાંભળે એવું ઓછું રાખવું, બધા ભાગીદાર બને. બેને સરસ બધાને તમને સામેલ કરી દીધા એમાં બધી પ્રક્રિયાની અંદર. હું મારી સાથે એવી બે ત્રણ બધું લાવ્યો હતો વસ્તુ, પણ આપણે તો અમારે બે દિવસના અમે 12 મહિનામાં 12 શિબિરો કરી છે શિક્ષકોની. લગભગ મને એવું કોઈ દિવસ યાદ નથી કોઈ દિવસ પૂરું થયું હોય કામ. અધૂરું જ રહે કાયમ કાયમ અધૂરું, અને અધૂરું રહે જ સારું. એટલે આપણે જેટલું થાય એટલું કરવાનું. એટલે હવે આ બેઠક જે છે ને એમાં ગુણવત્તાયુક્ત શિક્ષણના પાયા એટલે ક્વોલિટેટિવ એજ્યુકેશન, આપણું શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવા માટે એના પાયામાં શું છે એ માટે આપણે 7 ગ્રુપમાં કામ કરવાનું છે. 7 ગ્રુપમાં પછી હું તમને નંબર બોલાવીશ કે આપણે બધા બેઠા છીએ ને 1 2 3 4 5 6 7 એમ નંબર બોલે, 7 સુધી બોલવાના, પછી 1 થી બોલવાનું. સમજી ગયા તમે? 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 પછી એક નંબર જેનો બોલ્યો હોય એનું એક જૂથ, 2 નંબર બોલ્યા હોય એનું બીજું જૂથ, 3 નંબર બોલ્યા હોય એનું ત્રણ, તરત જૂથ પડી જશે. આપણે કોઈ યાદ નહીં કરવી પડે, નામ નહીં લખવું પડે, આપણે બેઠા છીએ એમાંથી એક સરખા બધામાં થઈ જશે. આ એક બહુ નડે નહીં. હવે ગુણવત્તાયુક્ત શિક્ષણના પાયા એના 7 મુદ્દા હું બોલું છું. એમાં પહેલો મુદ્દો છે તમને કોઈ લખવાની જરૂર નથી, હું કાપલીઓ બનાવીને લાવ્યો છું, બધાને આપી જ દેવાની છે. આ તૈયાર લાવ્યો છું કમ્પ્લીટ એટલે તમને આપી જ દેવાની છે, કોઈ લખવાની જરૂર નથી. આ માત્ર સમજૂતી માટે 5 મિનિટમાં હું વાત કરી લઉં. પહેલો મુદ્દો છે ઉત્તમ શિક્ષકમાં કયા ગુણો તમે અનિવાર્ય ગણો છો. બીજો મુદ્દો છે શિક્ષક અને વિદ્યાર્થીનો આત્મીય સંબંધ કેવી રીતે જન્માવી શકાય એ માટે શું શું કરી શકાય. ત્રીજો મુદ્દો વિદ્યાર્થીઓના ગુણ વિકાસમાં કઈ પ્રવૃત્તિઓ અને કયા કાર્યક્રમો સહાયક થાય છે. ચોથો મુદ્દો શિક્ષણને રસિક સરળ અને ભાર વગરનું બનાવવું હોય તો શું શું કરવું જોઈએ. પાંચમો મુદ્દો છે વિદ્યાર્થીઓની સંવેદનશીલતાના વિકાસમાં પ્રાર્થના અને સંગીત શું ફાળો આપે છે. છઠ્ઠો મુદ્દો છે સાંસ્કૃતિક કાર્યક્રમો રમત અને પ્રવાસને શિક્ષણનો અનિવાર્ય ભાગ ગણી શકાય ખરો, શા માટે. સાતમો મુદ્દો શિક્ષણમાં આજે સૌથી વિઘાતક પરિબળ પરીક્ષાને ગણી શકાય એને સુધારવાનો ઉપાયો કયા કયા છે. એટલે આ 7 મુદ્દા 7 ગ્રુપમાં આમ અલગ અલગ લખેલા છે. આપણે ચર્ચા કરવાની, ક્યાંય વિવાદ નહીં, કોઈ પણ પ્રકારની નેગેટિવ એટીટ્યુડ નહીં, અને પોઝિટિવલી આ મુદ્દા અંગે આપણે શું, આપણું જૂથ શું વિચારે છે અને એની કાગળની અંદર એક નોંધ કરશે.